હવે તમે એની આરતીની સ્ટાઇલ જુઓ, એક્ઝેક્ટલી આપણે આમ 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 કરીને જે કરીએ છીએ એ જ રીતે આ રોબોટ પણ આરતી કરે છે. અને એ સાથે જ આ ગણપતિ બાપ્પા, સી ધ બ્યુટી ઇઝ કે હાર્દિકભાઈ અને અનુજભાઈ એ આ મજાનો રોબોટ આપણા સુધી અહીંયા લઈને આવ્યા છે. પણ એ લોકોએ એની અંદર બહુ બધી નાની નાની વસ્તુઓની પણ ટેક કેર કરી છે. કેન યુ સી ધીસ લડ્ડુ? હાઉ ક્યુટ ઇઝ ધેટ? અને આની અંદર બે મોડ છે. ગણપતિ બાપા ની જે એમણે આખી રોબોટિક મૂર્તિ બનાવી છે એની અંદર એક તો આ નોર્મલ મોડ જે તમે જોઈ શકો છો જેમાં એમના હાથ હલે છે, એમની સૂંઢ તમને હલતી દેખાય છે. પણ બીજો એક મોડ છે જે મોડની અંદર તમે આજકાલ લઈ શકો છો અને આશીર્વાદ આપશે. ઓકે બાપા, મુજે આશીર્વાદ દો. એ આપ્યા જોયું? અને આ આરતીની અંદર પણ એક આ નોર્મલ મોડ છે આરતીનો, ઓકે, જેમાં એ આ રીતે આરતી કરે છે. બીજો કપૂર મોડ છે. યસ, હવે તમે જોજો. જો 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 સુપર કમાલ વસ્તુ બનાવી છે હાર્દિકભાઈ અનુજભાઈ. મજા પડી ગઈ જોઈને. આમ આઈ એમ શ્યોર કે ભગવાનની ભક્તિ એટલે કોઈ પણ સ્વરૂપે આપણે કરતા હોઈએ છીએ, પણ આ બહુ જ ઇનોવેટિવ આઈડિયા છે. સો એક્ઝેક્ટલી ગણપતિ આ રીતે રોબોટિક બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? લોકો આજકાલ લઈને બાજુમાં જે આપણું દાન પેટી હોય છે એમાં દાન પેટીમાં રૂપિયા નાખી નાખીને આજકાલ લઈને આગળ વધતા હતા. કોઈ એક જગ્યાએ કે ક્યાંક એક અટકેલી વસ્તુ એ શ્રદ્ધા નથી. અને આઈ થિંક ધીસ ઇઝ અ વેરી બ્યુટિફુલ કોન્સેપ્ટ કે આપણે કેટલા આગળ વધી રહ્યા છે. આપણા દરેકે દરેક જેસ્ચર્સ પણ આ રીતે ક્રિએટ થઈ રહ્યા છે અને આપણે ભગવાનને પોતાનાથી અલગ ગણતા જ નથી. જ્યાં ક્યાંક આપણે કાર્ય કરીએ છીએ ત્યાં ક્યાંક આપણે ભગવાનને જોઈએ છે. એક વસ્તુ છે મેમ, હું કહેવા માંગુ છું, 10 year old kid made this. 10 વર્ષના છોકરાએ બનાવ્યું છે અને 13 યર ઓલ્ડ છોકરાએ આ બનાવ્યું છે. 3-4 જણનો ગ્રુપ છે જેમણે અનુસર જોડે વર્ક કરીને આખું વર્કઆઉટ કર્યું છે. This is brilliant. This is absolutely fantastic. And I'm sure કે આટલા નાના બચ્ચાઓ એટલે એ લોકોએ કેટલી નાની નાની બાબતોનો ખ્યાલ રાખ્યો. એટલે તમે આખા સ્ટ્રક્ચરથી જોઈ શકો છો એમની કઈ રીતે આખી સૂંઢ બનાવવામાં આવી છે, એમના હાથ બનાવવામાં આવ્યા છે. માઇન્યુટેસ્ટ ડિટેલિંગ નો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ઇવન ધીસ વન આરતી ની અંદર પણ તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે ગણપતિ બાપા નો. કેન યુ સી ધીસ ઇમેજ? યસ. સો આઈ એમ સો ગ્લેડ કે આજનું જનરેશન, યંગર જનરેશન પોતાના ઇન્ટરપ્રિટેશન સાથે ભગવાનને ભજવાનું ચૂઝ કરે છે. એન્ડ વી રિયલી રિયલી લવ ઇટ. થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ, થેન્ક યુ સો મચ અનુજભાઈ આજે ઓફિસ પર આવ્યા અને અમને બધાને આ બાપાના દર્શન કર્યા. બજાતે રહો.